Explore yourself back to back online classes live from Puravjit sir. Aaj hi subscribe karein. Smart Classes Gandhinagar Online Study. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીત સિવાગેલા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 કે જેનું નામ છે બહુપદીઓ. અને આજના વિડીયો લેક્ચરમાં આપણે શીખવાનું છે સ્વાધ્યાય નંબર 2.1, જેની પહેલી રકમ તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો. રકમ આપણને આ રીતે આપેલી છે કે નીચે આપેલ બહુપદીઓ એક ચલવાળી બહુપદી છે કે નહીં તે ચકાસો. અહીંયા 7 રકમ તમે અલગ અલગ જોઈ શકો છો. તો ચાલો એક એક દાખલો આપણે અહીંયા ગણતા જઈએ અને સાથે સમજતા પણ જઈશું. પહેલી રકમમાં તમને આ રીતે બહુપદી આપેલી છે. હવે તમારે નક્કી એ કરવાનું છે કે શું આ બહુપદી એક ચલવાળી બહુપદી છે કે નહીં. મિત્રો, એક ચલનો અર્થ શું થાય? તો આપણને જે બહુપદી અહીંયા અલગ અલગ આપવામાં આવેલી છે તેની અંદર ફરજિયાત કોઈ એક ચલનો જ ઉપયોગ થયેલો હોવો જોઈએ. અને આપણે જાણીએ છીએ કે બહુપદીની અંદર સામાન્ય રીતે ચલ તરીકે આલ્ફાબેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો વાત કરીશું રકમ નંબર 1ની અંદર. તો તમે અહીંયા જોઈ શકો છો કયો ચલ વાપરવામાં આવેલો છે, એક્સ. એના સિવાય બીજો કોઈ ચલ આપણને દેખાતો નથી. હવે ચલ નક્કી કરો, ત્યારબાદ ચલની ઘાત તમારે ખાસ જોવાની છે. તો અહીંયા એક્સની ઘાત આપણે જોઈ શકીએ છીએ 1, અને અહીંયા એક્સની ઘાત 2, એટલે કે જે ઘાત છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. અને ચલ પણ કેટલા છે? 1. તો કહી શકાય કે હા, આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી છે. ત્યારબાદ રકમ નંબર 2, વાય સ્ક્વેર વત્તા વર્ગમૂળમાં 2. તો હવે જોઈએ, ચલ એક જ વાપરવામાં આવેલું છે એટલે કે વાય, અને તેની જે ઘાત છે તે કેવી સંખ્યા છે? તો પૂર્ણ સંખ્યા છે. માટે આ બહુપદી પણ કેવી કહેવાશે? તો એક ચલવાળી. ત્યારબાદ મિત્રો રકમ નંબર 3, તમે અહીંયા જોઈ શકો છો કે ચલ તરીકે લેવામાં આવેલું છે ટી. પરંતુ આ જગ્યાએ ટીની વાત કરીએ એટલે કે વર્ગમૂળમાં ટી આપેલું છે, તો તેને આપણે આ રીતે લખી શકીએ, ટીની 1/2 ઘાત. એટલે કે વર્ગમૂળની નિશાની જો દૂર કરીએ તેની ઘાત કેટલી લખાય? 1/2. અને આ 1/2 એ પૂર્ણ સંખ્યા નથી, માટે આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી થશે નહીં. ત્યારબાદ રકમ નંબર 3, તો ચલ એક જ વાપરવામાં આવેલો છે વાય. પરંતુ અહીંયા જે વાય છે એ છેદમાં આપેલો છે, એટલે કે જો તેને આપણે અંશમાં લાવીશું તો તેની ઘાત સુધી જશે -1. અને મિત્રો -1 એ પૂર્ણ સંખ્યા તો નથી, માટે કહી શકાય કે આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી નથી. ત્યારબાદ રકમ નંબર 5, તો અહીંયા ચલ તરીકે એક્સ, વાય અને ટી 3 ચલ વાપરવામાં આવેલા છે. ઘાત તો પૂર્ણ સંખ્યા છે, પણ ચલ કેટલા લીધા છે? 3. આપણને શું પૂછેલું છે કે એક ચલવાળી બહુપદી છે કે નહીં. તો 3 ચલ છે એટલે લખી શકાય કે આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી નથી. રકમ નંબર 6, ચલ તરીકે જોઈએ તો એક્સ, અહીંયા પણ એક્સ અને અહીંયા પણ એક્સ, એટલે ચલ તો એક જ વાપરવામાં આવેલો છે. ત્યારબાદ ચલની ઘાત જોઈએ તો અહીંયા 1, 2 અને 3, એટલે કે અહીંયા દરેક ચલની જે ઘાત છે એ પૂર્ણ સંખ્યા છે, માટે આપેલ બહુપદી કેવી કહેવાશે? એક ચલવાળી બહુપદી. અને છેલ્લે જોઈએ રકમ નંબર 7, તો અહીંયા લીધેલો છે એક્સ, અહીંયા છે વાય, અહીંયા છે ઝેડ. એટલે કે મિત્રો, આ બહુપદીની અંદર 3 અલગ અલગ ચલનો ઉપયોગ કરવામાં આવેલો છે, એટલે તમે સરળતાથી કહી શકશો કે આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી નથી. હવે મિત્રો વાત કરીશું રકમ નંબર 2, કે નીચે આપેલ બહુપદીમાં એક્સ સ્ક્વેરનો સહગુણક લખો. એટલે કે તમને અહીંયા જે પણ બહુપદી આપેલી છે એમાં ફક્ત એક્સ સ્ક્વેરને તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલી રકમમાં જોઈએ તો આપણને અહીંયા એક્સ સ્ક્વેર આપેલા છે, ત્યારબાદ તેનો આપણે સહગુણક લખવો છે. તો સહગુણક એટલે શું થાય? ચલની સાથે જે પણ કોઈ સંખ્યા ગુણાયેલી હોય એને આપણે સહગુણક કહીએ છીએ. તો અહીંયા દેખીતી રીતે તો કોઈ સંખ્યા નથી, પરંતુ જ્યારે તમને અહીંયા કોઈ સહગુણક તરીકે સંખ્યા ન આપવામાં આવેલી હોય ત્યારે યાદ રાખવાનું ફરજિયાત અહીંયા શું હશે? 1. એટલે કે
આ જે બહુપદી છે તેમાં એક્સ સ્ક્વેરનો સરગુણક શું થશે? તો એક. ત્યારબાદ રકમ નંબર બે, રકમ નંબર એક જેવી જ છે, પરંતુ અહીંયા એક નવી વસ્તુ શીખવાની છે. એક્સ સ્ક્વેરનો સરગુણક તમે નક્કી તો કરી લીધો એક, પણ જો માત્ર એક લખી લાવશો તો જવાબ તમારો ખોટો પડશે. કારણ કે જ્યારે અહીંયા ઋણ નિશાની આપવામાં આવેલી હોય એ ઋણ નિશાનીનો ફરજિયાતપણે ઉલ્લેખ કરવાનો રહેશે. તો રકમ નંબર બેની જે બહુપદી છે તેમાં એક્સ સ્ક્વેરનો સરગુણક શું થશે? માઇનસ એક. જો અહીંયા પ્લસ નિશાની હોય તો ફક્ત તમે જવાબમાં શું લખી શકો? પ્લસ એક. ત્યારબાદ જોઈએ રકમ નંબર ત્રણ. તો એક્સ સ્ક્વેર તેનો સરગુણક શું થશે? તો પાઈ બાય ટુ. ત્યારબાદ રકમ નંબર ચાર. હવે અહીંયા રકમમાં થોડી મિસ્ટેક હતી, સુધારી લઈએ છીએ, એક્સ સ્ક્વેર કરીશું. તો રૂટ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક. જો આવી રીતે રકમ આપેલી હોય તો તમે સરળતાથી જવાબ શું લખી દેશો? રૂટ ટુ. પરંતુ જો તમને આવી રકમ આપવામાં આવેલી છે એનો અર્થ શું થયો? કે અહીંયા એક્સ સ્ક્વેર વાળું કોઈ પદ છે જ નહીં. હવે એક્સ સ્ક્વેર વાળું પદ ન હોય તો ફરજિયાત પડે તેનો સરગુણક તમે શું લખશો? તો શૂન્ય. ત્યારબાદ આગળ જોઈએ રકમ નંબર પાંચ. તો એક્સ સ્ક્વેર અહીંયા આપેલા છે અને તેની સાથે ગુણાયેલી કોઈ સંખ્યા કઈ છે? માઇનસ ત્રણ. તો અહીંયા શું લખીશું? સરગુણક તરીકે માઇનસ ત્રણ. ત્યારબાદ આગળ જોઈએ રકમ નંબર છ. તો એક્સ સ્ક્વેર એની સાથે ગુણાયેલી સંખ્યા કઈ આપેલી છે? ત્રણના છેદમાં બે. તો એક્સ સ્ક્વેરનો સરગુણક શું થાય? થ્રી બાય ટુ. એવી રીતે છેલ્લે જોઈએ રકમ નંબર સાત. તો પહેલાં તો એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેરની સાથે ગુણાયેલી સંખ્યા આપણને શું આપવામાં આવેલી છે? પાઈ. તો અહીંયા સરગુણક શું થશે? પાઈ. એટલે કે મિત્રો, બહુ સહેલી રકમ આ કહેવાય. તમારે ફક્ત જે પણ ચલ તમને પરીક્ષામાં પૂછાય એને ધ્યાનમાં રાખી અને સરગુણક નક્કી કરવાનો રહેશે. આપણે અહીંયા રકમની અંદર એક્સ સ્ક્વેરનો સરગુણક પૂછાયેલો છે. તમને પરીક્ષાની અંદર એક્સ સ્ક્વેરના બદલે એક્સ પણ આપી શકે છે અથવા એક્સનો ઘન પણ આપી શકે છે. એટલે પરીક્ષામાં ખાસ રકમ ધ્યાન આપજો. જે બી ચલનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તે ચલને આધારિત તમારે સહગુણક લખવાનો રહેશે. હવે મિત્રો, વાત કરીશું રકમ નંબર ત્રણ, કે જે તમે બોર્ડ ઉપર અહીંયા જોઈ શકો છો, કે 35 ઘાતાંકવાળી દ્વિપદી તથા 100 ઘાતાંકવાળી એકપદીનું એક એક ઉદાહરણ લખવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું 35 ઘાતાંકવાળી દ્વિપદી. હવે મિત્રો, દ્વિપદી એટલે કે આપણે બે પદ લખવાના રહેશે અને ઘાતાંક કેટલું બતાવવાનું છે? તો 35. તો તમે અહીંયા કોઈ પણ જવાબ લખી શકો છો. હું અહીંયા તમને કોઈ પણ બે એક્ઝામ્પલ આપીશ, પણ પરીક્ષામાં તમે તમારી રીતે કોઈ પણ જવાબ લખી શકશો. તો પહેલાં જોઈએ કે આપણે ઘાતાંક કેટલા રાખવાના છે? તો 35. એટલે કે અહીંયા હું ચલ તરીકે લઉં છું એક્સ, અને એક્સની કેટલી ઘાત બતાવીશ? 35. ત્યારબાદ બતાવવાની છે દ્વિપદી. તો દ્વિપદી માટે તમે અહીંયા બીજું કોઈ પણ પદ લખી શકો છો. તો આ પદ કેટલા થયા? બે. એટલે કે આપણને દ્વિપદી મળી ગઈ કેટલા ઘાતવાળી? તો 35 ઘાત. કદાચ તમારે જો અહીંયા સહગુણક તરીકે કઈ સંખ્યા લખવી હોય તો પણ તમે લખી શકો છો. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. આ દ્વિપદી થઈ 35 ઘાતાંકવાળી. હવે અહીંયા હું સહગુણક બદલી કાઢું તો અહીંયા લખી દઉં માઇનસ 15. બાકી ઘાત તો રાખીશું આપણે જે રકમમાં આપેલી છે. કેટલી? તો 35. અને બીજું કોઈ પદ, કારણ કે દ્વિપદી બનાવવાની છે, એટલે બીજા પદ તરીકે હું અહીંયા લખીશ 13 એક્સની બે ઘાત. હવે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, બહુપદીની ઘાત જે આપણે નક્કી કરીએ છીએ તો જે પણ ચલની આપણને ઘાત આપવામાં આવેલી છે એમાં જે સૌથી વધારે ઘાત એટલે કે મોટી ઘાત હોય તેને આપણે બહુપદીની ઘાત કહેતા હોઈએ છીએ. તો આપેલ બહુપદીની ઘાત કેટલી થઈ? 35. તો અહીં તમે આ બે જવાબ જોઈ શકો છો કે જેની ઘાત 35 અને થાય છે છું એ દ્વિપદી. ત્યારબાદ આપણે વાત કરીશું 100 ઘાતાંક. તો આના જેમ જ તમે સરળતાથી હવે બનાવી શકશો. 100 ઘાતાંક માટે આપણે કોઈ પણ જે ચલ, ધારો કે એક્સ લઈએ છીએ, એની ઘાત કેટલી દર્શાવવાની રહેશે? તો 100. તો હું એક જવાબ આ રીતે લખીશ, વર્ગમૂળમાં 5 અને એક્સની કેટલી ઘાત? 100. હવે અહીંયા બીજું કોઈ પદ નહીં લખાય, કારણ કે આપણને શું માગેલું છે? 100 ઘાતાંકવાળી એકપદી. તો આ થઈ ગઈ આપણી એકપદી. બીજું કોઈ એક્ઝામ્પલ લખવું હોય તો લખી શકાય 17 એક્સની કેટલી ઘાત? તો 100 ઘાત. મિત્રો, જરૂરી નથી કે તમે પરીક્ષામાં આ જ જવાબનો ઉલ્લેખ કરો. રીત તમે સમજી ગયા હો તો તમે આના સિવાયના કોઈ પણ જવાબ તમારી જાતે બનાવીને લખી શકો છો. ત્યારબાદ હજુ આ રકમને વધુ સરળતાથી સમજવા માટે એના જેવી જ એક રકમ અહીંયા લખેલી છે કે 50 ઘાતાંકવાળી દ્વિપદી તથા 80 ઘાતાંકવાળી એકપદીનું ઉદાહરણ લખો.
તો આ જ ઉદાહરણનો આપણે ઉપયોગ કરી અને માત્ર શું કરીશું તો ઘાત બદલી નાખીએ. અહીંયા આપણને પૂછ્યું છે 50 ઘાતાંકવાળી દ્વિપદી, તો અહીંયા લખીશું આપણે આર એક્સ ની કેટલી ઘાત, તો 50, અને દ્વિપદી માટે આપણે બીજું એક પદ લખ્યું 17. એવી જ રીતે આ જ રકમનો ઉલ્લેખ કરીએ તો -15 એક્સ ની કેટલી ઘાત 50 વત્તા 13 એક્સ, અહીંયા હું કરી નાખીશ 25 ઘાત, તો બહુપદીની ઘાત તો કેટલી થવાની 50 જ. હવે 80 માટે લખવું હોય તો શું લખાય, તો જ્યાં 100 હતા તે આપણે ઉલ્લેખ શેનો કરીશું 80, તો એક્સ ની કેટલી ઘાત લખીશું 80. અને એ જ રીતે બીજું જો ઉદાહરણ લખવું હોય તો 17 એક્સ ની 100 ઘાતની જગ્યાએ આપણે કરી નાખીએ 19 એક્સ ની કેટલી ઘાત 80. આ રીતે તમે પરીક્ષાની અંદર તમારી જાતે બનાવીને પણ જવાબ લખી શકશો. ચાલો મિત્રો હવે વાત કરીશું રકમ નંબર 4, કે નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. તો મિત્રો બહુપદીની ઘાત આપણે કેવી રીતે નક્કી કરીશું એ ખાસ પહેલાં ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમને કોઈ રકમની અંદર બહુપદી આપવામાં આવેલી હોય ત્યારે એ બહુપદીની અંદર જે ચલની ઘાત સૌથી વધારે હોય તે ઘાત તમારે બહુપદીની ઘાત તરીકે દર્શાવવાની રહેશે. તો વાત કરીએ રકમ નંબર 1માં આપણને જે બહુપદી આપેલી છે તેનાથી. 5x2 વત્તા 4x 7, તો અહીંયા ચલ તરીકે એક્સ છે. આ ચલની ઘાત કેટલી થાય છે 1, જ્યારે અહીંયા ઘાત કેટલી થાય 2. તો આપેલ બહુપદીની ઘાત આપણે કેટલી લખી શકીશું, તો 2. ત્યારબાદ જોઈએ રકમ નંબર 2ની અંદર, તો અહીંયા આપણને ચલ તરીકે વાય આપેલો છે અને વાયની કેટલી ઘાત છે 2, તો આપેલ બહુપદીની ઘાત કેટલી થશે 2. ત્યારબાદ રકમ નંબર 3, 5t - √7 આપેલું છે. હવે મિત્રો અહીંયા t એકલા છે એટલે કે ઘાત તરીકે કોઈ સંખ્યા આપેલી નથી, તો ફરજિયાતપણે આપણે અહીંયા શું લખવાના છે 1. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરતા હોય છે, જ્યારે કોઈ ચલ આપવામાં આવેલો હોય અને એની કોઈ ઘાત ન હોય તે લોકો જવાબમાં ઉતાવળથી શું લખી નાખતા હોય છે 0. પણ મિત્રો 0 ન થાય, સાચો જવાબ શું થશે તો 1. રકમ નંબર 4, ફક્ત 3 આપેલા છે એટલે કે અચળ પદ આપેલું છે, ચલવાળું કોઈ પદ આપવામાં આવેલું નથી. તો જ્યારે પણ આવી કોઈ રકમ આપેલી હોય કે જે બહુપદીની અંદર કોઈ ચલનો ઉલ્લેખ ના કર્યો હોય ને માત્ર અચળ પદ જ દર્શાવવામાં આવેલું હોય, તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો અચળ પદની ઘાત હંમેશા શું થાય 0. ત્યારબાદ રકમ નંબર 5, એક્સની 2 ઘાત, અહીંયા છે એક્સની 3 ઘાત, અહીંયા કેટલી લઈશું તો એક્સની 1 ઘાત, તો સૌથી વધારે ઘાત કઈ થઈ તો 3 ઘાત, માટે આ બહુપદીની ઘાત કેટલી થશે 3. ત્યારબાદ રકમ નંબર 6, અચળપદ, ત્યારબાદ એક્સની 1 ઘાત અને એક્સની 2 ઘાત, તો મોટી ઘાત કેટલી થાય છે 2, તો આપેલ બહુપદીની ઘાત કેટલી લખાશે 2. ત્યારબાદ રકમ નંબર 7, 81 એ અચળપદ થઈ ગયું અને 16x² એટલે કે એક્સની કેટલી ઘાત છે 2, તો આપેલ બહુપદીની ઘાત કેટલી દર્શાવીશું 2. અને છેલ્લે જોઈએ રકમ નંબર 8, એક્સની 3 ઘાત, એક્સની 5 ઘાત, એક્સની 2 ઘાત અને છેલ્લે અચળપદ. તો મિત્રો અહીંયા ભલે કોઈ પદ ખૂટતું આપેલું હોય આપણે અત્યારે તેને ધ્યાનમાં લેવાનું નથી, માત્ર ને માત્ર આ પ્રકારની રકમમાં તમારે બહુપદીની ઘાત જ લખવાની છે. તો એક્સની સૌથી મોટી ઘાત કેટલી થાય છે 5, તો આપેલ બહુપદીની ઘાત આપણે કેટલી લખીશું 5. હવે મિત્રો આગળ વાત કરીશું રકમ નંબર 5, નીચેની બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. તો મિત્રો જ્યારે પરીક્ષાની અંદર આવી કોઈ રકમ આપવામાં આવે તો સૌપ્રથમ તમને જે બહુપદી આપવામાં આવેલી છે એ બહુપદીની ઘાત નક્કી કરો અને ઘાત નક્કી કર્યા બાદ આપણે તેને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાતમાં વર્ગીકૃત કરીશું. જો બહુપદીની ઘાત 1 હોય તો ત્યાં આપણે શું લખીશું સુરેખ, જો બહુપદીની ઘાત 2 હોય તો ત્યાં આપણે લખીશું દ્વિઘાત, અને જો બહુપદીની ઘાત 3 મળે તો ત્યાં આપણે લખીશું ત્રિઘાત બહુપદી. તો ચાલો એક પછી એક આ 9 દાખલા સમજીએ. તો રકમ નંબર 1 આપેલી છે, એક્સની 2 ઘાત વત્તા એક્સ, તો આપેલ બહુપદીની ઘાત કેટલી થાય છે 2, માટે આ બહુપદીનું વર્ગીકરણ આપણે શેમાં કરીશું તો દ્વિઘાત બહુપદી તરીકે. ત્યારબાદ આગળ જોઈએ તો x - x³, તો આપેલ બહુપદીની ઘાત કેટલી થઈ 3, માટે તેને કેવી બહુપદી કહીશું તો ત્રિઘાત બહુપદી. એટલે કે આપણે આ જે વર્ગીકરણ કરીએ છીએ તે ઘાતના આધારે કરીએ છીએ, ખાસ ધ્યાનમાં રાખો. રકમ નંબર 3, વાય
વત્તા વાયની બે ઘાત વત્તા ચાર, એટલે કે આપેલ બહુપદીની ઘાત કેટલી થાય છે? બે. માટે કેવી બહુપદી કહેવાશે? તો દ્વિઘાત બહુપદી. રકમ નંબર ચાર, એક વત્તા એક્સ, એટલે કે એક્સની અહીંયા એક ઘાત એટલે આપેલ બહુપદીની ઘાત પણ કેટલી થશે? એક. માટે આ બહુપદીનું સ્વરૂપ કેવું થાય ઘાતના આધારે? તો સુરેખ બહુપદી. ત્યારબાદ રકમ નંબર પાંચ, ત્રણ ટી એટલે કે ટીની એક ઘાત માટે બહુપદીની ઘાત પણ કેટલી થાય? તો એક. એટલે આ બહુપદીનું સ્વરૂપ પણ આપણે શું લખીશું? તો સુરેખ બહુપદી. રકમ નંબર છ, આરની બે ઘાત આપવામાં આવેલી છે એટલે કે બહુપદીની ઘાત કેટલી થઈ ગઈ? બે. તેનું સ્વરૂપ શું થશે? તો દ્વિઘાત બહુપદી. રકમ નંબર સાત, સાત એક્સની ત્રણ ઘાત એટલે કે બહુપદીની ઘાત કેટલી થાય છે? ત્રણ. તેનું સ્વરૂપ શું થશે? ત્રિઘાત બહુપદી. રકમ નંબર આઠ, સાત ઓછા વર્ગમૂળમાં ત્રણ એક્સ, તો એક્સની એક ઘાત માટે બહુપદીની પણ કેટલી ઘાત થાય છે? એક. તેનું સ્વરૂપ શું થશે? સુરેખ બહુપદી. અને છેલ્લે જોઈએ રકમ નંબર નવ, ચાર એક્સ ઓછા નવ એક્સની બે ઘાત વત્તા ત્રણ, તો બહુપદીની ઘાત કેટલી? બે. તો સ્વરૂપ શું થશે? દ્વિઘાત બહુપદી. તો મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1માં આપેલા પાંચ દાખલાઓ સરળતાથી સમજી ચૂક્યા છીએ. જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. તમારા જેવા તમારા મિત્રો કે જેઓ ધોરણ 9ની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને જો તમે હજુ મારી આ ચેનલ સાથે જોડાયેલા નથી અને તમારા ધોરણને લગતા આવા અગત્યના વિડીયો લેક્ચર જો મેળવવા માગતા હો તો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈપણ નવા વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.